રામ રામ કાકા થોડું ઊંચેથી બોલજો અવાજ આપડા સુધી પહોંચી જાય ત્યાં સુધી શું નામ તમારું તમારું નામ ગામ પરિચય આપો થોડું મારું નામ ગોહેલ ઓકે ગામ પ્રકાશનગર પ્રકાશનગર હવે કઈ વેરાયટી કરી છે કાકા તમે યામી આઇકોનિક સીટ્સ કંપની નું યામી કેટલી વારા વીણ આવ્યા છે કાકા પાંચમી વારી વીણી કેટલું વાવેતર છે આપનું ચોવીસ ગુંઠા આ ચોવીસ ગુંઠા એક વીઘું છે એટલે આખું પેલું વેરાયટી ના વેરાયટી બધી આ એક વેરાયટી ના 24 ઘંટા નું આવે છે કેટલું ઉત્પાદન મળે છે દાદા સો કિલો વાત આજે સો કિલો પાંચમો વારો એક ઘંઠામાંથી અને વેચવામાં કેવો છે ભાવ વેચવામાં સારા સારા 10 ટકા ભાવ ફેર મળા કિલે કિલે બરાબર બીજી વેરાયટી કરતા ભાવ ઊંચો મળે છે કારણ કારણ કે સિંગ સારી છે આમ બતાવ સિંગ બતાવો હા

બહુ મસ્ત ફૂટ અને ફૂટે ભેળા બહુ મસ્ત બોલો બરાબર જો આ બધા ભેળા બેઠેલા છે જો ફૂટના આ ફૂટના ભીંડા છે બરાબર અને આટલી ઠંડી આટલું ખરાબ વાતાવરણ આટલા વાતાવરણમાં આ ધારી સુસું હું ભેળાનો ખેડૂત છું હા પણ મને આ જ પાસ પડી યાર દર વર્ષે કરો છો ને ભીંડા આ વખત પહેલી વખત જ આમી તો કરી છે આપણે હવે ભૂલશો યામીને ને ક્યારે

તો ખેડૂત મિત્રો ભીંડા કરતા મિત્રોને આપણે ભલામણ કરીશું આઈકોનિક સીટ્સ કંપનીના ભીંડાનું વાવેતર કરી ખૂબ સારો નફો મેળવો થેન્ક યુ કાકા